ग्राम चना ना लो, 300 ग्राम तपकी दो लो नाखवाना में। नमस्कार मित्रों, केम छो? मजा मने तो आज आपणे बनावाना छे आलू सेव। आलू सेव माटे जो अहीं मैं 8 जेटला बटेटा बाफी राख्या छे, लगभग 800 ग्राम जेटलू छे। आपणे तो एने आ रीते छीणी लईए, एना माटे छीणी खमणी लीधी छे छीणवा माटे। आ બટેટા મેં 2 કલાક પહેલા બાફી રાખ્યા હતા ને એકદમ ઠંડા થઈ જવા જોઈએ, એટલે 2 કલાક પહેલા બાફી અને એકદમ મેં ઠંડા કરી રાખ્યા છે। હવે આપણે એને બધાને આમ આ રીતે છીણી લેશું। આપણે એકદમ આમ નીચે ભૂસી ને તો આમાં ગાંગડા રહી જાય, નડે ક્યાંક કાચું રહી જાય તો બરાબર સેવ નીકળે નહીં। આપણે સેવ પાડવાની છે એટલે બધા આપણે આ રીતે આમ ખમી જ લેવાના। જો આપણા તો બટેટા સરસ રીતે છીણ થઈ ગઈ। આ બટેટા છે ને અહીંયા બાજુ પેલો લોટ ચાલી ગઈ, 1 કિલો બટેટા હોય ને તો 300 ગ્રામ ચણાનો લોટ અને 300 ગ્રામ તપકી દો લોટ નાખવાનો। તો આપણો છે ને 800 ગ્રામ જેવો બટેટા છે એટલે 240 ગ્રામ જેવું જોઈએ પરફેક્ટ માપ, થોડું વધઘટો તો ચાલે આમાં। હવે આ રીતે ચાળી લઈએ લોટ, ઘઉં લોટ ચાળો એટલો જ જરૂર છે, કારણ કે નહીં તો આ ગાંઠા છે ને આપણે સેવ બનાવવામાં તકલીફ કરે। અંદાજિત આપે 1.5 કટોરો જેટલો હું નાખી છે, જરૂર લાગશે તો પાછળથી બધવા વખતે નાખી લેશું। આ રીતે ચાળી લઈ સરસ રીતે આપણે 240 ગ્રામ જેટલી તપકી નાખશું, સમજો 250 ગ્રામ। મસાલા છે ને એ ચાળ લેશું, બાજુ આપણે સંચર લીધું છે તો સંચરને ચાળી લઈ। આ મેં ખાસ છે પાણીપુરીનો મસાલો લીધો છે, આનાથી ખૂબ જ સરસ ફ્લેવર સારી આવે। એક ચમચી મરચા નાખશું, તીખું તો તમારા આપને જે પ્રમાણે ઘરમાં પસંદ હોય પ્રમાણે નાખાય। મેં નાખશું મરી પાવડર અને ચાળી લેશું। ઘણા આલુ સેવ ની અંદર ચોખાનો લોટ નાખે, તમે તપકીનો લોટ નાખીને બાંધી જોજો, બહુ સરસ થાય છે ક્રિસ્પી ને। એની અંદર એક મોટી ચમચી જેટલું આપણે તેલ નાખશું અને હવે આપણા આ જે આલુ છે એ નાખી દઈશું બાકી રાખ્યા છે। આની અંદર આપણે પાણીની જરૂર નહીં પડે, આની અંદર આ જ બટેકામાં જ બફાય આપણો લોટ બંધાઈ જશે। સરસ રીતે ચોળીને બાંધી લઈએ લોટ, હાથમાં ચીપકી જાય છે ને, હવે આપણે શું કરશું આપણે આટલું અડધું પાવું તેલ લઈ અને આ રીતે સરખો કરી લઈશું। તેલ નાખીને એકદમ સરસ મસળી લેશું, આ લોટ એકદમ કડક ન હોવો જોઈએ, આમ પોચો પોચો હોવો જોઈએ જેથી આરામથી આપણી સેવ પડી શકે। આપણો મસ્ત થઈ ગયો છે લોટ તૈયાર, હવે આપણે એનો સંચો લઈ લઈએ, સંચામાં તેલ લગાવી લઈએ। હવે આપણે સેવ પાડી લઈશું, સેવ પાડવા માટે જો એ તેલ ગરમ થવા મૂકી દીધું છે ને આ પ્રકારમાં મસી લીધો છે સંચો, આપણે એની માટે હવે
નાની મોટી જાડી આવે સેવ ની બહુ જાડી ઝીણી તેમાંથી મેં મીડિયમ જાડી લીધી છે. આપણે એનામાં તેલ લગાવી લઈએ. લોટ નાખી ચેક કરી લઈએ આપણે તેલ આપણું ગરમ થઈ ગયું છે કે નહીં. લોટ આપણો ઉપર આવી ગયો છે એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે બરાબર. થોડીક પાકી એના પછી આપણે એમને પલટાવશું. બે વાર પલટાવી જો કલર બદલી ગયો એટલે હવે આપણે લઈ લઈએ. આપણે વધુ વધુ ટેસ્ટી કરવી ને આને માટે તો આના પર થોડું સંચત ને ચાટ મસાલો છાંટી શકાય. અને આપણે જુઓ મસ્ત કેવી ક્રિસ્પી થઈ છે અને બતાવું તમને. મવાજ આવે એવી. હવે હું આ બધી તળી લઉં, તૈયાર કરી લઉં પેલી. જો મસ્ત મજાની આપણી કેટલી સરસ થઈ ગઈ સેવ તૈયાર. ઘરનો નાસ્તો મસ્ત થઈ જાય ઓછા ખર્ચામાં વધુ. અને જો કેવો ક્રિસ્પી બન્યો છે. તોડવાથી પણ તમને અવાજ આવશે એમ. તમે ઘરે પણ બનાવજો અને મને પણ કેજો કેવો લાગે છે. તમે આ રીતે બનાવતા હો તો મને ચોક્કસથી કેજો. અને જો આ રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, વધુ ને વધુ શેર કરજો જેથી વધુ લોકો સુધી આપણે પહોંચી શકીએ અને વધુ લોકો રેસીપીને માણી શકે. અને જો ચેનલ પર સબસ્ક્રાઇબ ન કરી હોય, અગર તમે નવા છો ને તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં રહેલું બેલ આઇકન બટન પણ જરૂરથી દબાવજો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો ફરી મળી છે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. બાય બાય.